કામનું ભારણ ખૂબ જ આપે છે પણ પૈસાના બાબતમાં અમને છ છ મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ અમારે આઠસો બહેનો આજે જોડાય છે તેમાં ત્રણસો આશા વર્કર બહેનો છે અને પાંચસો હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાય છે આમગામી દિવસોમાં તમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે કેમ કે અત્યારે બહેનો બી કહે છે કે એમબી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ભાળતર કરાવી શકે એના ભાડું ભરી શકે એના તો એના કરતા જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું અમે આગળ ઉગ્રના ઉગ્ર આંદોલનના મૂડમાં છે અત્યારે હાલમાં રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમનું બદલાશે નામ નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ રખાશે ચૌદ ફેબ્રુઆરી થશે નામકરણ પંદર ફેબ્રુઆરી ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે ટેસ્ટ રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવશે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામ રાખવામાં આવશે ચૌદ ફેબ્રુઆરીએ નામકરણ થવાનું છે પંદર ફેબ્રુઆરીએ ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે બોલિવૂડ અભિનેતા જેકી શ્રોફ કચ્છની મુલાકાતે છે કચ્છના રણની જેકી શ્રોફે પ્રશંસા કરી હતી કચ્છનું રણ બાપુ એક નંબર એવું તેમણે નિવેદન આપ્યું હતું ટુ ઝીરો વન ફોન કચ્છમાં શૂટિંગ ચાલી રહ્યું છે જેકી શ્રોફે ઇન્સ્ટાગ્રામ પર તેના વિડીયો પણ શેર કર્યા છે તો જેકી શ્રોફ કચ્છની મુલાકાતે કચ્છના રણની જેકી શ્રોફે પ્રશંસા કરી હતી તેમણે કહ્યું છે કચ્છનું રણ બાપુ એક નંબર ટુ ઝીરો વન ફોન આ ફિલ્મનું કચ્છમાં શૂટિંગ ચાલી રહ્યું છે જેના માટે તેઓ કચ્છ આવ્યા છે ನಮ ರಚ no તો કચ્છની મુલાકાતે પહોંચેલા જૈકી શ્રોફે કચ્છના રણની મુલાકાત લઈ અને પ્રશંસા કરી હતી તેમણે કહ્યું છે કે જબરજસ્ત છે આ કચ્છનું રણ અને તેમણે ઇન્સ્ટાગ્રામ પર તેનો એક વિડીયો પણ શેર કર્યો જે અમે આપને બતાવ્યો બે અલગ અલગ તસવીરો જૅકી શ્રોફ પોતાની ફિલ્મના શૂટિંગ માટે કચ્છની મુલાકાતે પહોંચ્યા છે અને શૂટિંગ દરમિયાન તેઓ કચ્છના રણમાં મુલાકાત માટે પણ ગયા હતા જ્યાંનો નજારો જોઈને તેઓ અભિભૂત થઈ ગયા અંકલેશ્વરમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો પથ્થર અને સળિયાથી એટીએમ તોડવાનો પ્રયાસ થયો એચડીએફસી બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ થયો અને સમગ્ર મામલે પોલીસે હવે શરૂ કરી છે તપાસ તો અંકલેશ્વરમાં એટીએમ તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો પથ્થર અને સળિયાથી એટીએમ તોડવાનો પ્રયાસ થયો એચડીએફસી બેંકનું એટીએમ હતું સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડનો એક વિડિયો વાયરલ થયો છે શહેરના માજલપુરની ગેસ એજન્સીમાં ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી બીજા સિલિન્ડરોમાં ગેસ ભરતા હોવાનો એક વિડિયો વાયરલ થયો છે આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કોઈપણ જાતના ભય વગર એક સામાન્ય પાઇપથી ગેસ ભરવામાં આવે છે મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં આ પ્રકારના ગેસ રિફિલિંગથી મોટી દુર્ઘટના થવાનો ડર રહે છે ગેસ એજન્સીમાં આ રીતે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરાતા જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે તો ગેરકાયદે ગેસ રિફિલિંગનું આ કૌભાંડ વડોદરાના માજલપુરની ગેસ એજન્સીમાં ચાલતું હતું બે અલગ અલગ તસવીરો આપણે બતાવી રહ્યા છે જોઈ શકાય છે કે ઘરેલું ગેસ છે અને તેમાંથી ગેસની ચોરી કરી લેવામાં આવે છે અને સામાન્ય પાઇપથી તેનું રિફિલિંગ કરવામાં આવી રહ્યું છે આ સ્થિતિ વડોદરામાં છે જિલ્લા પુરવઠા વિભાગની કામગીરી શું છે હવે તો તેના ઉપર જ સવાલ છે મહેસાણામાં જોખમી મુસાફરીનો પણ એક વિડીયો વાયરલ થયો છે જીપના બોનેટ પર બેસીને સવારી થઈ રહી છે આ તસવીરો જુઓ ટ્રાફિક નિયમોના અહીંયા ખુલ્લેઆમ ધજાગરા કડી દેતરોજ રોડ પરનો આ વિડિયો છે જોખમી સવારીનો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ રહ્યો છે મહેસાણામાં જોખમી મુસાફરી અને તેનો આ વીડિયો તમે જોઈ શકો છો કે ગમે ત્યારે આ વ્યક્તિ નીચે પણ પટકાઈ શકે છે જીવલેણ સાબિત થઈ શકે છે પણ તેમ છતાંય જાણે કોઈ મોટું પરમવીર ચક્ર લઈને આવ્યો હોય એ પ્રકારે તે આગળ બોલેટ પર બેઠો છે અને પોતાના જીવને પણ કોઈ પરવા કરતો નથી આ પ્રકારના સ્ટન્ટ અથવા આ પ્રકારના વિડીયો અથવા આ પ્રકારની હરકતોથી લોકોએ બચવું જોઈએ આગળ વધુ સમાચારો પર નજર કરીશું હાલ રોકાઈશું એક બ્રેક માટે